તો જામનગરમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત, અડધા કલાકથી જામનગર શહેરમાં વરસાદ. ટાઉન હોલ રોડ પાસે ભરાયા વરસાદી પાણી, મીટ કોલોની તરફના રસ્તા પર વરસાદી પાણી ભરાયા. જામનગરના જુના રેલવે સ્ટેશન પાસે પણ વરસાદી પાણી ભરાયા. અડધો કલાકથી જામનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની જે વર્ષો જૂની સમસ્યા તે ફરી એક વખત જોવા મળી. જુના રેલવે સ્ટેશન પાસે વરસાદી પાણી ભરાયા તો આ તરફ મીટ કોલોની તરફના રસ્તા પર પણ વરસાદી પાણી ભરાયા છે. ટાઉન હોલ રોડ પાસે પણ વરસાદી પાણી ભરાયા. અડધો કલાકથી જામનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ અને હવે સ્થાનિકોને અને વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવશે. કારણ કે અનેક નિશાનવાળા વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ભરાવાની જે વર્ષો જૂની સમસ્યા છે તે ફરી એક વખત યથાવત જોવા મળી. મીટ કોલોની તરફ જવાના રસ્તા પર વરસાદી પાણી ભરાયા તો રેલવે સ્ટેશન, જુના રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા. સંવાદદાતા રવિ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. રવિ, જામનગર શહેરમાં અડધો કલાકથી વરસાદ, કયા કયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા? 4 વાગ્યા આસપાસ જામનગર શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદની છે તે જામનગર શહેરમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ હતી. જામનગર શહેરમાં સાર્વત્રિક વરસાદના પગલે કેટલાય નીચાણવાળા વિસ્તારો એવા છે કે જેમાં પાણી છે તે ભરાયા છે. તેમાં જૂના રેલવે સ્ટેશન, મેઘ કોલોની, જયશ્રી સિનેમા પાસે, કામહોલ નજીક આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાતા વાહન ચાલકો જે અત્યારના વરસાદમાં પસાર થઈ રહ્યા હોય તેઓને હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવી રહ્યો છે. અહીં ચોક્કસ એક વાત એવી પણ છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચો છે તે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરવામાં આવે છે, છતાં પણ વર્ષો જૂની આ તમામ વિસ્તારોની પાણીની સમસ્યાઓનો નિકાલ છે તે નથી આવી રહ્યો. જી જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર. તો અનેક વખત સ્થાનિકોની રજૂઆત અને સ્થાનિકોની રજૂઆતને પગલે પણ પ્રશાસન દ્વારા કોઈ કામગીરી નક્કર નથી કરવામાં આવી રહી તેવું પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. અડધો કલાકથી ધોધમાર વરસાદ જામનગર શહેરમાં અને આ ધોધમાર વરસાદને પગલે અનેક નિશાનવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા છે તે ફરી એક વખત જોવા મળી છે. વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તો આ વરસાદી પાણી ભરાવાને કારણે અનેક વાહન ચાલકો હતા જેમના વાહનો પણ ખૂટવાયા હતા અને તેઓ ધક્કો મારી અને ત્યાંથી પોતાનું વાહન બહાર કાઢવા પણ મજબૂર બન્યા છે. ધોધમાર વરસાદને પગલે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક આવેલા સરકારી વરસાદ ગેટ સુધી પણ વરસાદી પાણી પહોંચ્યા. તો જામનગરના જામજોધપુર બાદ લાલપુર પંથકમાં પણ ધોધમાર વરસાદ. નાંદુરી, ગોદાવરી, ટેબડા ગામમાં વરસાદ. લાલપુરમાં ઢાઢર નદીમાં આવ્યું પૂર. સારા વરસાદને પગલે નદી બે કાંઠે વહેતી થઈ છે. નાંદુરી, ગોદાવરી, ટેબડા ગામમાં પણ વરસાદ વરસ્યો. સારા વરસાદની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં પણ હાલ અત્યારે ખુશી છે. જામજોધપુર બાદ લાલપુર પંથકમાં પણ ધોધમાર વરસાદ અને સારા વરસાદને પગલે લાલપુરમાં ઢાઢર નદીમાં ઘોડાપુર આવ્યું છે. નદી બે કાંઠે વહેતી થઈ છે. તો જામજોધપુર બાદ લાલપુર પંથકમાં ધોધમાર વરસાદ. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજા મહેરપાન. ત્યારે જામજોધપુર બાદ હવે લાલપુર પંથકમાં પણ ધોધમાર વરસાદ. સારા વરસાદ અને ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે ઢાઢર નદીમાં પણ પૂર આવ્યું છે. ઘોડાપુરની સ્થિતિ ઢાઢર નદીમાં જોવા મળી. તો આ તરફ વાત કરીએ, નાંદુરી, ગોદાવરી, ટેબડા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી.